ભારત વર્ષની વિરલ ત્રિપુટીની છાયામાં બેઠેલા આપણે સૌ મારા માટે ગૌરવનો પ્રસંગ છે કે ઘણા વર્ષો પછી ફરી એકવાર શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના આ વિવેક હોલમાં હું આપ સૌને મળી રહ્યો છું આજથી લગભગ ઓગણસાઠ વર્ષ પહેલાં આ જ રામકૃષ્ણ આશ્રમની લાઇબ્રેરીમાં એક જિજ્ઞાસુ બાળક તરીકે જે કંઈ વાંચ્યું અને ઉમેર્યું એને પરિણામે આજે અહીંયા વ્યાસપીઠ સુધી પહોંચવાનો મને લાવો મળ્યો છે એ હું માનું છું કે આપણા આપણા જીવનમાં કોઈ અજ્ઞાત પરિબળોએ ઉમેરેલું એક બહુ મોટું ગૌરવ છે આપણે લોકો સમય સારણી પ્રમાણે ત્રીસ મિનિટ પાછળ દોડી રહ્યા છીએ અલબત્ત એમાં પંદર વીસ મિનિટ તમે પાછળ પડ્યા હતા એટલે પાછળ છીએ પણ તેમ છતાં જીવદયાને અને પછીની ભોજન વ્યવસ્થાને ધ્યાનમાં લઈને હું મારું વક્તવ્ય વીસથી થી બાવીસ મિનિટમાં સમાપન કરું એવું મેં પ્લાનિંગ કર્યું છે કેટલાક લોકો તાલી પાડવા માગતા હતા પણ અટકી ગયા જો કે મને ખ્યાલ છે કે આ તાલી છે એ ભોજનની પ્રતિક્ષાની તાલી છે આમ તો સવારથી અત્યાર સુધીમાં વગેની નિવેદિતાના જીવન વિશે લગભગ જે કહેવા જેટલું હોય એટલું કહેવાય ગયું છે અને મને જે વિષય સ્વામી શ્રી નિખિલેશ્વર આનંદજીએ આપ્યો છે એને બરાબર પ્રતિકાત્મક ન્યાય આપીને હું મારી વાત કરવા માગું છું અને એટલા માટે એક શિક્ષક તરીકે હું હોમવર્ક કરીને આવ્યો છું અને તમારું ધ્યાન ક્યાંય આગું પાછું ન જાય એટલા માટે હું સ્ક્રીન લઈને પણ આવ્યો છું મારો વિષય તમે જોઈ શકો છો રિલેવન્સ ઓફ લાઈફ એન્ડ ટીચિંગ્સ ઓફ વગેરેની નિવેદિતા વેરી ક્લિયર લાઈફ એન્ડ ટીચિંગ એટલે કે એમનું જીવન અને એમણે આપણને જે પાથેય પૂરું પાડ્યું છે એમનું ખરેખર રિલેવન્સ મેં અહીંયા બેઠા પછી આ રિલેવન્સ શબ્દને ફરી એકવાર ગુજરાતી લેક્સિકોન ડિક્શનરીમાં ચેક કર્યો એનું ખરેખર ગુજરાતી શું થાય છે તો મને પાંચ શબ્દો મળ્યા સુસંગતતા સંબદ્ધતા સુમેળ અનુરૂપતા અને પ્રસ્તુતતા એનો અર્થ એવો છે કે મારે માત્ર ભગનની નિવેદિતાના જીવન અને શિક્ષણની વાત નથી કરવાની પણ આજની સાથે એની સુસંગતતા કેટલી છે એની વાત કરવાની છે આમ શિક્ષણની હાલત અત્યારે એવી છે કે એના સિવાય બધી જ વાત કરવા જેવી છે શિક્ષણ વિશે કાંઈના વાત કરીએ તે વધુ સારું છે દશા અને દિશા બંને જેના લથડેલા છે એવા ભારત વર્ષમાં એકસો ને જન્મદિવસ સિસ્ટર નિવેદિતાનો રાજકોટના એક ખૂણામાં ઉજવાઈ રહ્યો છે અને રાજકોટના કોઈ અખબાર કે કોઈ મીડિયાએ જેટલી નોંધ એકત્રીસ ઓક્ટોબરની લેવાની ચાયત રાખી છે એટલી આજની રાખી નથી એ શિક્ષણની આપણી પરિસ્થિતિની વાત છે ખરેખર સિસ્ટર નિવેદિતા સ્કૂલમાંથી ગુલાબભાઈ અને ઉષાબેન અને એના પરિવાર આવ્યો આવી અનેક શાળાઓ આપણા દેશમાં હોવી જોઈએ જો ખરેખર રિલેવન્સ આપણે સ્થાપી શક્યા હોઈએ તો જે નથી નથી એનું કારણ બહુ સીધું છે ભારત છે એ શ્રદ્ધાળુ દેશ છે અને લોકોએ નક્કી કરી રાખ્યું છે કે જેના કાર્ય પ્રમાણે આપણે જીવી ન શકીએ એની આપણે પૂજા કરવી આ સત્ય બહુ વર્ષોથી નક્કી છે અને એ પ્રમાણે આપણે કરતા આવ્યા છે થોડા વર્ષોથી પંદર વીસ પચીસ વર્ષથી એવું પણ ચાલ્યું છે કે જેને દસ પંદર વર્ષ પહેલાં કોઈ ઓળખતું જ ન હોય જેનું નામ પણ ન સાંભળ્યું હોય એ બધા સંતો મહંતો મહાત્માઓ થઈ ગયા છે અને એની પાસે ગાર્ડરની જેમ લોકો ચાલ્યા જાય છે જ્યારે જેનું બહુ મોટું ફૂટિંગ છે એકસો ને પચાસ વર્ષ જેના છે ફૂટિંગના એવી વ્યક્તિઓને યાદ અપાવવા માટે થઈને પ્રયત્ન કરવો પડે છે આ આપણી એની સાથેની સુમેળ સાધવાની એક વિચિત્ર કનિષ્ક નીત છે અત્યારે ત્રણ વ્યક્તિઓના દોઢસો વર્ષ થયા કસ્તુરબાનું દોઢસો વર્ષ ચાલે છે મહાત્મા ગાંધીનું દોઢસોમું વર્ષ શરૂ થયું અને ભગીનની નિવેદ્યતાનું દોઢસોમું વર્ષ પૂર્ણ થવામાં છે થોડી જ કલાકોમાં પૂર્ણ થશે આ ત્રણેયના જીવન વિશે આજે વાત કરવી પડે છે શબ્દોથી કરવી પડે છે ઉદાહરણોથી કરવી પડે છે વ્યાખ્યાનથી કરવી પડે છે અને ક્રિયામાં ન પલટી શકાય એવા વ્યાયામથી કરવી પડે છે એ બતાવે છે કે આ એ દેશ છે કે જેને પૂજનમાં વધુ રસ છે અને હકીકતમાં પ્રતિકાત્મક બાબતોનીમાં પોતાની જાતને રોકીને એના કામ પ્રમાણે કામ કરવાની ઓછી તત્પરતાવાળો આ દેશ છે મારી વાત કદાચ થોડી અઘરી લાગે અથવા કડવી લાગે તો વાંધો નથી ભોજન નજીક છે પણ રિલેવન્સ એવો શબ્દ પહેલો છે આ ટાઈટલમાં વોટ ઇઝ ધ રિલેવન્સ મારે એમના જીવન વિશે જે વાત કરવી છે એ બહુ જ ઝડપથી હું કરી જઈશ જેનાથી આપ પરિચિત છો પણ મેં પ્રતિકાત્મક કેટલીક બાબતો મૂકી છે મને ને તમને બરાબર ખ્યાલ છે કે અઠ્યાવીસ ઓક્ટોબર આ એક એવી વિભૂતિ છે કે જે ઓક્ટોબરમાં જન્મી છે ને ઓક્ટોબરમાં વિદાય લીધી છે અઠ્યાવીસ ઓક્ટોબરે એમનો જન્મ થયો છે અને તેરમી ઓક્ટોબરે એણે વિદાય લીધી છે ભાગ્યે જ કોઈ એવી વિભૂતિ હશે કે એક જ મહિનામાં જેમનો જન્મદિવસ પણ આવે અને જેમનો વિદાયનો દિવસ પણ આવે મેં એક છેલ્લે વાક્ય રાખ્યું છે સ્પિરિચ્યુઅલ ડોટર ઓફ સ્વામી વિવેકાનંદ આ રીતે આપણે એને ઓળખીએ છીએ ધેટ ડઝન્ટ મીન દેટ વેન શી કેમ ટુ ઇન્ડિયા શી વોઝ બ્લેન્ક આ ભાવ પહેલાં આપણે સ્પષ્ટ કરી લઈએ અને એટલા માટે સ્પષ્ટ કરી લઈએ શી વોઝ નોટ ધ બ્લાઇન્ડ ફોલોઅર ઓફ સ્વામી વિવેકાનંદ એઝ વી આર ગુજરાતીમાં કહું તો આપણે જેમ સમજ્યા વગરના ફોલોઅર થઈ જવાનું ગાડર થઈ જવાનું પસંદ કરીએ છીએ એવું ગાડરનું નામ સિસ્ટર વિજેતા નહોતું અથવા માર્ગરેટ નોબેલ નહોતું તો શું હતું એની પાસે બહુ મોટું ભાથું હતું ભારતમાં વિદેશથી આવીને વસેલી મહિલાઓમાં જેમનું અગ્રીમ નામ લઈ શકાય એવી મહિલાઓ પોતાની પાસે સ્પિરિચ્યુઅલ બળ એકેડેમિક બળ લઈને આવેલી હતી જેમાંના એકનો ઉલ્લેખ હું તમને કરું આપ સૌ પરિચિત છો પોંડિચેરીના ધ મધર વેન શી કેમ એન્ડ સરેન્ડર હર સેલ્ફ ટુ મહર્ષિ ઓરોબિંદો શી વોઝ નોટ બ્લેન્ક એ બ્લાઇન્ડ ફોલોઅરશીપ નહોતી આમની પાસે તો ત્રણ ત્રણ પરિબળો હતા અને ત્રણ પરિબળોમાં પૂરેપૂરા વ્યસ્ત થયા પછી અહીંયા આવ્યા હતા એમનું ક્રિશ્ચિયન ડોક્ટ્રેન હતું નેચરલ સાયન્સીસ ઉપરનો એમનો અભ્યાસ હતો અને બુદ્ધિઝમ ઉપરનો અભ્યાસ હતો સવારના વાત થઈ કે બધું જ જાણ્યા પછી બધું જ અથડાયા પછી એને એમ લાગ્યું કે આ બધામાં જો એક જ મને પ્રકાશ દેખાતો હોય તો એ પ્રકાશ સ્વામી વિવેકાનંદમાં દેખાય છે દેટ્સ વાય સી કેમ એન્ડ સી બીકેમ ધ સ્પિરિચ્યુઅલ ડોટર ઓફ સ્વામી વિવેકાનંદ મને ખાસ મહારાજે કહ્યું હતું કે તમે ગુજરાતીમાં બોલજો મેં પૂછ્યું હતું કે ઇંગ્લિશ ગુજરાતી કે હિન્દી આજે અહીંયા સારું છે કે બે હિન્દીની વચ્ચે હું ગુજરાતીમાં છું એટલે મારે યાદ રાખવું હતું કે ગુજરાતીમાં એટલે હું આપની સામે એ ડેટા ગુજરાતીમાં પણ વ્યક્ત કરતો જાઉં અઠ્યાવીસ ઓક્ટોબર અઢારસો સડસઠથી તેર ઓક્ટોબર ઓગણીસો અગિયાર મેં લખ્યું છે એક માત્ર ચુમ્માલીસ વર્ષ વિદાય લેટેસ્ટ ઇન્વાઇટ ધ વોર્ડ રિલેવન્સ હિયર તમે વિચાર કરો ચુમ્માલીસ વર્ષની તો કોઈ આયુ છે કે જે આયુની અંદર કોઈ માણસ જીવે પોતાનું કાંઈક પ્રાપ્ત કરે પછી કોઈનું ફોલોઅપ કરે ફોલોઅપની અંદર પણ પોતાની જાતને પૂરી નીચોવી દે અને પછી એ જાતને નીચોતા નીચોતા બીમાર પડે ને વિદાય લઈ જાય કે જેને આપણે આજે દોઢસો વર્ષે પણ યાદ કરીએ છીએ ઇઝ ઇટ પોસિબલ પણ હકીકતમાં એમ કહેવાય છે કે વિભૂતિ તત્વો જે હોય છે પૃથ્વી ઉપર એને બહુ ઓછો સમયગાળો આપ્યો હોય છે એટલે બહુ ઓછા સમયગાળામાં પોતાનામાં જેટલું તત્વ પડ્યું હોય તે આ બ્રહ્માંડ ઉપર મૂકીને જવા માટે પ્રયત્નશીલ હોય છે ચુમ્માલીસ વર્ષ એમણે વિદાય લીધી સવારના વાત થઈ કે ગુરુએ થર્ટી નાઇન અને એમને ચુમ્માલીસ વર્ષ સાવરિયો બંધ થઈ ગયો ઘણી વખત આ મોબાઈલમાં સાંવરિયો બંધ કરતા આપણને ન આવડે એવું હોય આડું પણ આ કયા અગ્રહ સાંયોગ હશે સવારના સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વાત કરી હતી અને હમણાં પણ વર્માજીએ એનો ઉલ્લેખ કર્યો તમે એક વસ્તુ બરાબર સમજો કે કોઈ પણ નારીને જ્યારે બીજી નારી સ્વીકારે છે ને ત્યારે એ નારી પૂર્ણ બને છે આ વાક્ય મનમાં રાખજો જમ્યા પછી એના વિશે વિચાર કરજો હું એવું માનું છું મારું આકલન એવું છે કે સ્વામી વિવેકાનંદે એમને ઇન્વાઇટ કર્યા પછી એમને જો પહેલો કોઈનો સધિયારો કે ટેકો મળ્યો હોય તો એ શ્રી શ્રીમાં શારદા દેવીનો મળ્યો અને એમણે એનો સ્વીકાર કર્યો અને એમણે એમને વ્હાલા ખૂકી જેને બેબી અથવા તો દીકરી કહેવાય એવી તરીકે એનો સ્વીકાર કર્યો ત્યારે એને એમ થયું કે હવે ભારતમાં આવ્યા સાર્થક ગણાય મને તમને ખ્યાલ છે કે સ્વામી વિવેકાનંદના એક પત્રના આધારે પત્ર હાથમાં લઈને શ્રી લેન્ડેડ એના હાથમાં પત્ર હતો અને એ પત્રના વાક્યોને ગણગણતા ગણગણતા એણે ભારતની પૃથ્વી ઉપર પગ રાખ્યો હતો નોંધવાની બાબત આ છે કે એમનું આગમન અને સ્વામીજીની વિદાય એની વચ્ચે માત્ર ને માત્ર સાડા ચાર વર્ષનો ગાળો હતો ચુમ્માલીસ વર્ષની આયુ અને એમાંથી સાડા ચાર વર્ષ એટલે ટેન ઓફ ધ લાઈફ દસ ટકા અને આ દસ ટકાની અંદર પણ એ સ્વામીજીની સાથે ને સાથે રહ્યા એવું નથી હોતું આજકાલ મને તમને ખ્યાલ છે કે ઘણા બાબાઓ અને સાધુઓની સાથે સાધ્વીજીઓ લગભગ ભેગી જ હોય છે આ ભેગો નહોતા બહુ ઓછો સમય સંપર્ક રહ્યો છે બહુ ઓછો સમય એમાં પણ સાથે રહ્યા તો બહુ જ થોડો સમય અહીંયા હું વાત કરવા માગું છું કે કેટલું મોટું પ્રભુત્વ સ્વામી વિવેકાનંદનું હશે અગાઉ વાત કરી એટલે રિપીટ નથી કરતો કે સભાની અંદર એમ પૂછે કે ચાલો કોને આવવું છે અને મારી સાથે કામ કરવું છે ભારત માટે કોણ પોતાની જાતને આપવા તૈયાર છે અને જેને ડાઉટ હોય એવી વ્યક્તિ પછીથી ભેગી આવે તમે યાદ રાખજો ફોલોઅર એ જ થઈ શકતા હોય છે સાચા કે જેને પહેલાં પોતાના ગુરુમાં ડાઉટ હોય છે સ્વામી વિવેકાનંદે પણ આવું જ ઠાકુર માટે કરેલું હતું મને તમને ખ્યાલ છે એના પ્રસંગોમાં ઊંડો ઉતરતો નથી ને તો ઘણો સમય જાય પણ પૈસાને હાથ નથી અડાડતા એનો ટેસ્ટ પણ નરેન્દ્રએ કરી લીધેલો હતો હી હેડ અ ડાઉટ અબાઉટ ઇટ બટ વેન હી વોઝ કન્વિન્સ્ડ વન એક વખત સંમત થયા પછી શરણે થયા સાડા ચાર વર્ષના આ ગાળામાં સ્વામીજી સાથે રહીને નહીં પણ એમના કહ્યા પ્રમાણે એમના આદર્શને સમાજમાં ચરિતાર્થ કરવા માટે કામ કરનાર આ નિવેદિતાજી ભારતમાં આવ્યા ત્યારે એના હાથમાં એક પત્ર હતો અને એ પત્રના શબ્દો મેં સ્ક્રીન ઉપર મૂક્યા છે આઈ એમ નાઉ કન્વિન્સ દેટ યુ હેવ અ ગ્રેટ ફ્યુચર ઇન ધ વર્ક ફોર ઇન્ડિયા નાઉ કન્સિડર ફ્રેન્ડ્સ ગંદકીની વાત હમણાં જ વર્માજીએ કરી કે એકદમ ગંદો દેશ હતો મને વિચારતા એવું લાગે છે કે એનો અર્થ એવો કે ગંદકી એ આપણો સ્થાયી ભાવ છે જો આજથી સો વર્ષ પહેલાં પણ ગંદો દેશ હતો અને આજે હાળો ગંદો જ દેશ છે અને લગભગ લગભગ આપણે બધા યાદ જ રાખીએ છીએ કે મારે ગંદકી કરવા માટે જ મારો અવતાર થયો છે તો પ્રશ્નો તો એના રહ્યા છે આપણે સુધર્યા નથી અથવા બીજું કહીએ તો આપણે સુધરવા માગતા પણ નથી ભગીની નિવેદિતા આવે કે કોઈ પણ આવે આપણે તો હાળું જે ગંદુ થવું છે એ ગંદુ થવા કરતાં એકબીજાને કરવા છે એ આપણે થવા જ માગીએ છીએ એમના હાથમાં શબ્દ છે ને કહેવું છે ગ્રેટ ફ્યુચર ઇન વર્ક ફોર ઇન્ડિયા યોર એજ્યુકેશન જો ક્વોલિટીઝ બિંગ નેરેટેડ બાય ગુરુ ડિસાઇપલ એમના સ્ટુડન્ટને એમના સ્ટુડન્ટના ક્વોલિટીઝ વર્ણન કરે છે અહીંયા જે શિક્ષકો બેઠા છે એને હું આ શબ્દો તરફ ધ્યાન આપવા માટે વિનંતી કરું છું આપણને આપણા વિદ્યાર્થીઓને બોલાવ્યા પહેલાં આટલા ગુણો એનામાં દેખાય છે યુ કેન રીડ જે વિશેષણો વાપર્યા છે સિન્સિયોરિટી પ્યોરિટી લવ ડિટર્મિનેશન એન્ડ એબવ ઓલ અને આ બધા ઉપરાંત આ બધા શબ્દો આપણે આપણા શિષ્યો માટે ક્યારેય પ્રીકલ્પેલા છે ને કહીએ ને પૂર્વધારણા રૂપે આપણે લઈને ચાલતા હતા ને છેલ્લું વાક્ય બહુ મહત્વનું છે આ પ્રોમિસ યુ સી ઓન્લી લેટર્સ વર્ડ્સ કે જે લેટર લઈને 29મી જુલાઈ 1897 નો એ લેટર લઈને શીખેમ હિયર આઈ પ્રોમિસ યુ આઈ વિલ સ્ટેન્ડ બાય યુ અનટુ ડેથ મારી છેલ્લી ઘડી સુધી હું તારી સાથે રહીશ આપણે તો ટેન સીજીપીએ લઈ આવીશ તો હું તારી સાથે રહીશ એવું માનવા વાળા આપણે શિક્ષકો છીએ તમને કદાચ પ્રશ્ન થાય કે એ તો ગુરુએ વર્ણવેલા ગુણધર્મો હતા ખરેખર શું હતું હું એમના રિયલ એચિવમેન્ટ વેન્સી કેમ આવ્યા પહેલા એમની સાથે જે ભાથું લઈને આવ્યા છે તે એવું માનવાની જરૂર નથી સાહેબ કોઈ પણ ધરતી એ જ બીજને અંકુરિત કરી શકે છે કે જે બીજમાં બળ પડ્યું હોય છે એવું માનવાને કારણ નથી કે ગમે તેવું સડેલું બળ હોય એને ધરતી અંકુરિત કરી શકે એમના બીજમાં શું હતું હાઈલી ટેલેન્ટેડ સ્પિરિટેડ યંગ આઈરિશ વુમન હું એનું ગુજરાતી પણ આપને આપવાનો છું અપ્રતિમ પ્રજ્ઞાવાન આત્મવાન યુવાન આયરિશ મહિલા સમર્પિત ભાવનાથી ભરપૂર ચહેરો સુવર્ણ કેશથી મુગટ જેવો અસામાન્ય પ્રભાવ વક્તા સ્પષ્ટ જોરદાર લેખિકા ભારત આવતા પહેલાં ત્રીસ વર્ષની ઉંમરે જ નિવેદિતાજી ઇંગ્લિશ ઇન્ટલેક્ચ્યુઅલ સર્કલના માનીતા લેખિકા હતા ઇટ વોઝ નોટ લાઇક દેટ કે પારસમણીનો સ્પર્શ થયો અને બધા ગુણધર્મો આવ્યા ના એવું નહોતું આના ઉપરથી મને તમને ખ્યાલ આવે કે ગુરુ જ્યારે કોઈ શિષ્યની પસંદગી કરે સ્વામી વિવેકાનંદે જેને સવારના જ્યોતિબેન કહેતા હતા કે બરાબર કસ્યા હતા બરાબર કસોટી લીધી હતી આંખમાં પાણી આવી જાય એટલી કસોટી લીધી હતી આવ્યા પછી પણ એને છૂટા મૂક્યા હતા હું કહું એમ મારી ભેગા ચાલ્યા કરો એવું નહોતું કહ્યું આ ગુરુ કેટલો પ્રબળ હશે કે જેણે આ બધી વસ્તુઓ જોઈ ભારતમાં તેઓ શ્રીની લેખીની ઉર્જાનો સ્ત્રોત બની શી સ્ટાર્ટેડ રાઇટિંગ જયંતિ રવિએ સવારના વાત કરી કે અનેક ફિલ્ડમાં ધર્મ સાહિત્ય સમાજ જીવન કલા એમણે વાત કરી સૌંદર્ય ઉપર સૌંદર્ય ઉપરના લેખો વાંચવા જેવા છે હું તો વિનંતી કરું કે પશ્ચિમના દેશોમાં ગયા પછી સ્વામી વિવેકાનંદે સૌંદર્ય વિશેના જે પત્રો લખ્યા એ પણ વાંચવા જેવા છે આપણે એવું માનીએ છીએ કે સંસાર છોડી જનારા લોકોની એકાદી નજર બંધ હોય છે ના એવું નથી આપણે આજે પણ પરદેશના લોકોને જે વખોડી રહ્યા છીએ એટલો સ્વામી વિવેકાનંદે વખોડ્યો નથી એમણે તો ત્યાંથી કહ્યું છે બહેનોને ભારતની નારીઓને કે જુઓ આ સૌંદર્ય છે શીખો આ લોકો પાસેથી એમની ઉપર પણ મને લેખો થયા શેમાં પબ્લિશ થયા સ્ટેટમેન્ટ્સ અમૃતબાસર પત્રિકા ડોન પ્રબુદ્ધ ભારત બાલ ભારતી લખતા રહ્યા પછીનું સ્ટેટમેન્ટ આઈ વુડ લાઇક ટુ ડ્રો યોર એટેન્શન પ્રથમ હિન્દુ બ્રહ્મચારીણી કે જે વિદેશી હોવા છતાં ભારત અને ભારતના લોકોને અપાર પ્રેમ કરે છે અહીંયા મારે રિલેવન શબ્દને ફરીવાર ઇન્વાઇટ કરવાનો આપણે ભારતમાં જન્મેલા હોવા છતાં ભારતીય પૂર્ણ હોવા છતાં ભારતને અને ભારતમાં વસતા બધા લોકોને અપાર પ્રેમ કરીએ છીએ ખરા પ્રશ્ન પૂછવાનો અને આજે સાંજ પછી એના ઉપર વિચાર કરવાનો જો અહીંયા આવતા પહેલાં શી વોઝ અ સ્કૂલ ટીચર એટ ધ એજ ઓફ સેવન્ટીન સત્તર વર્ષની ઉંમરે એ ટીચર બન્યા હતા વીસ વર્ષની ઉંમરે એ હેડમિસ્ટ્રેસ બન્યા હતા એમણે બાળકોને અપાતો જેને હેરેસમેન્ટ કહેવાય અથવા તો ત્રાસ કહેવાય એક પ્રકારનો એ એટમોસ્ફિયરને લવ એન્ડ કાઇન્ડનેસમાં ફેરવવાનું બહુ મોટું કામ કર્યું શિક્ષણમાં એણે શું કર્યું રિપ્લેસ્ડ memorization વિથ લર્નિંગ થ્રુ એક્સપ્લોરેશન એન્ડ મેથડ્સ આપણે ત્યાં આજે પણ જે ગોખંડની પ્રતરી રોટ મેમરીની વાત ચાલે છે એમનું એમનું રિપ્લેસમેન્ટ ત્યારે એમણે કરેલું હતું ઇન્વેન્ટેડ કિન્ડર ગાર્ડન ઇન ટુ ધ ચાઇલ્ડ ગાર્ડન આપણે જેને કેજી કહીએ છીએ એ હકીકતમાં બાળકોનો બગીચો હોય જેમાં બાળકો ઉછળતા કૂદતા હોય જેમાં બાળકો પોતાને મનમાં તે પ્રમાણે જીવતા હોય અને જીવતા જીવતા શીખતા જાય વર્ષો પહેલાં જે વિનોબાજીએ કહ્યું જાવી જીવેત તાવી શીખેત જેવું જીવશો તેવું શીખશો આપણા જેવું નહીં કે શીખતા શીખતા સમય મળે તો વચ્ચે જીવવાની છૂટ કિન્ડર ગાર્ડનને ચિલ્ડ્રન ગાર્ડન ચાઇલ્ડ ગાર્ડનમાં ફેરવવાનું બહુ મોટું કામ એમણે કર્યું અને પોતાની સ્કૂલ જેની વાત અત્યારના થઈ એટલે હું વિશેષ નથી કહેતો અઢારસો પંચાણુંમાં પોતાની લંડનમાં સ્કૂલ પ્રસ્થાપિત કર્યા પછી શી કેમ ટુ ઇન્ડિયા આ વાત હું એટલા માટે મૂકું છું કે આ રિલેવન્સ એ બાબતનું છે કે કોરી પાર્ટી નહોતી ઘડ પાડેલી બહુ સરસ મજાના સુઘડ અક્ષરે જેના ઉપર લખાયેલું હતું એવી એક પાર્ટી ભારતમાં આવી હતી મારે એમ કહેવું હોય કે એના એક શિક્ષક તરીકેના ગુણધર્મો તેની બાહ્ય સ્વચ્છતા આંતરિક સ્વસ્થતા શારીરિક ચપળતા માનસિક સજગતા આત્મિક તત્પરતા સાંવેગિક પુખ્તતા આજના શિક્ષક પાસે આટલું જોઈએ જો આપણે વાત કરીએ કે રિલેવન્સ તો મારે જો સિસ્ટર નિવિદિતાના પગલે એક શિક્ષક તરીકે પ્રબળ બનવું હોય તો મારી પાસે આટલું જોઈએ હું બહારથી સ્વચ્છ હોવો જોઈએ અંદરથી હું સ્વસ્થ હોવો જોઈએ નાનકડો એક વિદ્યાર્થી નાનકડું ઓડપલું કરે ને હું ડિસ્ટર્બ થઈ જાઉં વિદ્યાર્થી કંઈક કરે ને હું સ્ટ્રેસમાં આવી જાઉં શિક્ષકો વધુમાં વધુ જો અત્યારના ભયજનક લાગતા હોય તો એ ક્લાસરૂમ મેનેજ નથી કરી શકતા એનું લાગે છે બિકોઝ દે આર નોટ એબલ ટુ મેનેજ ધેમ સેલ્સ વેન દે આર ઇન ધ ક્લાસરૂમ પોતે વર્ગખંડમાં હોય ત્યારે પોતાની જાતને મેનેજ નથી કરતા એનો જવાબ આ બધા જ ગુણધર્મોવાળા ભગીની નિવેદિતા પાસેથી મળે શારીરિક ચપળતા આપણે એની છેલ્લે વાત કરવાના છીએ હમણાં પાંચ મિનિટમાં જ કે કામ કરતાં કરતાં તબિયત બગડતી ગઈ અને એટલી તબિયત બગડી કે દાર્જિલિંગ શિફ્ટ કરવા પડ્યા છેલ્લી ઘડી સુધી એણે કામ કરવાનું ચાલુ રાખ્યું છેલ્લી ઘડીએ કહીને ગયા કે તમે નાટક પૂરું કરજો હું આવીને એ નાટક વાંચવાની છું અલબત્ત એ પછી પાછા નહીં આવ્યા આપણે જે શારીરિક ચપળતા કહીએ છીએ મારે એવું કોમેન્ટ નહીં કરવી જોઈએ પણ અત્યારે કેટલાક શિક્ષકો બેઠા હોય ને એમાંથી ઊભા થાય ત્યાં અડધો પીરિયડ પૂરો થઈ જાય ઊભા થઈને વરગ્રન્ટ પાસે પહોંચે ત્યાં લગભગ પીર આખો પૂરો થઈ જાય એટલે ત્યાંથી પાછા આવે છે એટલા માટે આ ગુણધર્મો અને બહુ મોટામાં મોટો ગુણધર્મ અતિ પ્રબળ આત્મવિશ્વાસ દ્રઢ અને અચલ શ્રદ્ધા પોતાનામાં શ્રદ્ધા શ્રદ્ધા એટલે કેવી શ્રદ્ધા હું માનું છું મિત્રો કે આજે આ વાક્યને આપણે લોકોએ આપણા હૃદયમાં બરાબર કોથરીને જવું જોઈએ કેટલી શ્રદ્ધા ભગની નિવેદ્યતાનો એક જ ઉદ્ગાર ભવિષ્યમાં મૈત્રેય અને ગાર્ગી મારી શાળામાંથી જ બહાર પડશે દેટ મીન્સ યુ સી ધ કોન્ફિડન્સ તમે જુઓ કે એક વ્યક્તિનો કોન્ફિડન્સ કેટલો બધો છે પોતાના વિદ્યાર્થી પ્રત્યેની શ્રદ્ધા કેટલી છે આજે તો દરેક જગ્યાએ મારેને તમારે શિક્ષકોને એમ કહેતા રહેવું પડે છે કે સામે બેઠા છે એ તમારા સંતાન છે માનો એના પ્રત્યે દ્વેષ ન રાખો બે શિક્ષક ભેગા થાય એટલે એમ કહે ભાઈ વિદ્યાર્થીનું કાંઈ કહેવા જેવું નહીં એ કોઈનો થયો નથી અને કોઈથી થવાનો નથી જ્યારે એમની એક બહુ સીધી જ વાત જેની ચર્ચા બહુ થઈ એટલે હું આગળ નથી જતો સ્વામીજીને જરૂર હતી વિમેન એજ્યુકેટર નહીં સવારના બેને જે વિમેન એમ્પાવરમેન્ટની વાત કરી ના એમ્પાવરમેન્ટ જરૂરી નથી વિમેન એજ્યુકેટર્સની જરૂર છે હું બહુ વિનમ્રતાપૂર્વક કહું હેલ્થ ઉપર પછી ધ્યાન આપવાની જરૂર છે પહેલાં સાંવેગિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવાની જરૂર છે બોલકા કાર્યક્રમો કરવાને બદલે નીપજ ઉપજે એવા કાર્યક્રમો કરીએ તો આપણે ભગની નિવેદિતાને પગલે ચાલ્યા કહેવાઈએ નહીં તો કાર્યક્રમો થાય પણ એ સરકારી કહેવાય અસરકારી ન કહેવાય મેં મૂક્યું છે એમાં કે એમણે કાલીપૂજાને દિવસે અઢારસો ને અઠ્ઠાણુંમાં શ્રી માએ જેનું ઉદઘાટન કર્યું એ સ્કૂલ એમણે શરૂ કરી અને એમણે બહુ જ નાન થોડી છોકરીઓથી શરૂઆત કરી અને એ થોડી છોકરીઓ જેને પરાણે લઈ આવવામાં આવી હતી એમાં એની શ્રદ્ધા હતી કે આમાંથી મૈત્રેય અને ભગીની ગારગી બહાર આવશે બહુ થોડામાંથી ઝાઝામાંથી નહીં લેટ મી કન્ક્લુડ આ બે બાબતો ખાસ તમારી સામે મૂકું એમાંથી શેણે અન્ન કર્યું સાહેબ પોતાના લખાણોમાંથી કમાણા પોતાના વક્તવ્યોમાંથી કમાણા અને એ કમાણા એમાં પોતાના માટે ખર્ચ નહીં રાખ્યો અને એમાંથી એમણે સ્કૂલ ચલાવવાનું પસંદ કર્યું એ જાણે કદાચ સ્વામીજીનો ઓરા પણ એવો હતો અને એમનું કામ પણ એવું હતું કે અનેક લોકો એને ડોનેશન આપી શક્યા હોત અને એ બહુ ભવ્ય ભવન બનાવી શક્યા હોત પણ ના એને તો બહુ પાયાનું કામ કરવું હતું એટલે પોતે કમાય પોતે ખર્ચો આપે અને પોતે સ્કૂલ ચલાવે કેટલાય દિવસો સુધી ભૂખ્યા રહી જઈને પણ એણે પોતાની શાળા ચલાવી અને આ બધી કઠોર પરિસ્થિતિ અને અપાર ગરમી વચ્ચે કામ કરવામાં એમણે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન ન રહ્યું અને એમની તબિયત નબળી પડતી ગઈ અનેક પુસ્તકોની વાત થઈ અનેક કોન્ટ્રીબ્યુશનની વાત થઈ સ્વામી વિવેકાનંદના અનેક પુસ્તકોમાં જેનો ઉલ્લેખ છે સિસ્ટમ નિવેદિતા ઉપર લખાયેલા કેટલાય એવા પુસ્તકો કે જેમાંથી મને તમને એવો જવાબ મળે કે જેથી કરીને ખરેખર ભગની નિવેદિતા કોણ છે એનો ખ્યાલ આવે કન્ક્લુઝન્સ ઓફ સિસ્ટર નિવેદિતા એજ્યુકેશનમાં હવે જે છેલ્લો મુદ્દો મારો રજૂ કરું તે રિલેવન્સનો એમને આ ત્રણ સત્યો મળ્યા છે બહુ સ્પેસિફિકલી કોઈ બુકે નોંધ્યું નથી પણ ઘણા બધા પુસ્તકો તારવતા મને આવા ત્રણ સત્યો મળ્યા છે નેચર મેક્સ નો ડિસ મિસ્ટેક્સ મારે ને તમારે જો હકીકતમાં ભગેની નિવેદિતતાની પ્રસ્તુતતાને આપણી સાથે જોડવી હોય તો ત્રણ એના કન્ક્લુઝન્સ છે પહેલો આપણે સ્વીકાર કરવો પડે કે પ્રકૃતિ ક્યારેય કોઈ ભૂલ કરતી નથી એટલે સામેનો બેઠેલો માણસ નબળો છે તો એ નબળો મારી માન્યતા છે પ્રકૃતિએ બધાને એક સરખી ક્ષમતાથી અહીંયા મોકલ્યા છે કદાચ એવું બને કે બેઠેલા માણસમાં રહેલી કોઈ એવી ક્ષમતા છે કે જે હું નોંધી નથી શકતો અથવા તો મારી પાસે મેઝર કરવાનો કોઈ માર્ગ નથી વી ઓલ આર પોટેન્શિયલી ડિવાઇન આવું જે કહેવામાં આવ્યું એનો આમાં ભાગ છે નેચર મેક્સ નો મિસ્ટેક મને બનાવ્યો ભગિનીને બનાવ્યા સિચ્યુએશનને બનાવી બધું જ નેચરે બનાવ્યું છે એમ એણે કોઈ ભૂલ કરી નથી બીજું બહુ મહત્ત્વનું કન્ક્લુઝન અને આ બહુ મહત્ત્વનું છે સર જેમ તમને ભૂખ લાગી હોય જેટલી બધું ભૂખ લાગે એટલું તમારું પાચન તંત્ર સરસ જવાબ આપે ભૂખ લાગ્યા વગર ખાવ તો જે constipation થાય કબજિયાત થાય રીતે ભૂખ ત્યારે તત્પર લાગે થોન ડાઈક નો સિદ્ધાંત છે ઉલ્લભભાઈ આયા બેઠા છે એટલે મારે ન કહેવાય તત્પરતા નો સિદ્ધાંત કહેવાય છે ને principle of readiness વિદ્યાર્થી તત્પર હોય ત્યારે ન ભણાવું વિદ્યાર્થી તત્પર ન હોય ત્યારે ભણાવું આ બે બાબતો બરાબર સમજવા જેવું છે એ તત્પર નથી ને તમે ભણાવી નાખો છો એ તત્પર છે ને તમે નથી ભણાવતા અને ત્રીજું વિદ્યાર્થી તત્પર હોય ત્યારે ભણાવવું આ થોન્ડાઈકના સિદ્ધાંતના ત્રણ મુખ્ય પાસાઓ છે તમારી જેટલી ભૂખ હશે એટલું સરસ મજાનું ડાયજેશન હશે સાથે એણે જોડ્યું એન્જોયમેન્ટ એ કંપનીઝ ઓલ લેસન્સ જેમાં આનંદ નહીં આવે એવો કોઈ પાઠ સામે પહોંચશે નહીં જેમાં મજા નહીં આવે એવી કોઈ વાત સામે પહોંચવાની નથી અને ધ લાસ્ટ વન એટેન્શન ઇઝ કોન્સન્ટ્રેટેડ ધ હોલ બિંગ ઇઝ એ સોલ જ્યારે તમારી એકાગ્રતા આવે છે ત્યારે બધી જ બાબતો તમને પચવા લાગે છે તમારામાં ઊંડી ઉતરવા લાગે છે આ ત્રણ પાયાના કન્ક્લુઝન્સ જેને રિલેવન્સ તરીકે મારેને તમારે મૂકવી હોય તો આ રીતે મૂકી શકાય મેં જેટલી વાત કરી એ વાત આપણને સ્વપ્ન જેવી લાગે છે ને આવું હોઈ શકે હા આવું ન હોઈ શકે પણ એક દિવ્ય સ્વપ્ન હતું જે સ્વામી શ્રી વિવેકાનંદજી ભારતની ધરતી ઉપર લાવ્યા હતા એ સ્વપ્ન ભારતીય મહિલાઓનું શ્રેય કરતાં કરતાં જ પરમ માર્ગે સંચર્યું આપણે એક જ પ્રાર્થના કરીએ ઓમ શાંતિ થેન્ક યુ વેરી મચ